આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આગળ આપણે ઇયર્સની અંદરની રચના કેવી હતી તે આપણે જોયું, આજુબાજુના સાઉન્ડ કેવી રીતના સંભળાય છે તેના વિશે જાણ્યું. હવે આજે આપણે એનિમલ્સના ડિફરન્ટ ટાઈપના ઇયર્સ હોય છે તેના વિશે આપણે શીખીશું. પણ તે પહેલા મને તમે કહો કે તમે ઘણા બધા એનિમલ્સ જોયા હશે, જોયા છે ને, પણ એનિમલ્સના તમે ઇયર્સ જોયા છે કેવા હોય છે? કોઈકના એકદમ લોંગ, કોઈકના એકદમ બીગ, કોઈકના એકદમ શોર્ટ હોય છે. તેવા ડિફરન્ટ ટાઈપના એનિમલ્સના ઇયર્સ હોય છે. પણ હોટને એનિમલ્સના ઇયર્સમાં શેપ પણ હોય છે તેના વિશે આપણે જાણીશું કે તેઓના રિયલમાં ઇયર્સ કેવા હોય છે. પણ તે પહેલા હું તમને એક પિક્ચર બતાવું છું, એ પિક્ચર તમે જો. જો આ પિક્ચર તમને કેવું લાગે છે? ફની લાગે છે ને, કારણ કે આમાં એનિમલ્સના ઇયર્સ એકબીજા સાથે ચેન્જ થઈ ગયા છે, તેથી આ પિક્ચર ફની લાગે છે. જો તમે આમાં એલિફન્ટ્સના ઇયર્સ સ્મોલ છે, પણ તેવું હોતું નથી. એનિમલ્સના ઇયર્સ સ્મોલ નથી હોતા, પણ આ પિક્ચરમાં તેના ઇયર સ્મોલ બતાવ્યા છે, તેથી આ પિક્ચર કેવું લાગે છે? ફની લાગે છે. પણ આપણે એ એનિમલ્સના રિયલ ઇયર્સ કેવા હોય છે તે આપણે જોઈએ. લેટ સી ધેર રિયલ ઇયર્સ. ફર્સ્ટ પિક્ચર્સ એલિફન્ટ. વાવ, એલિફન્ટ કેવું લાગે છે? એકદમ બીગ, સરસ. એલિફન્ટ હેઝ અ બિગ ફેન ટાઈપ્સ ઇયર્સ. એલિફન્ટના ઇયર્સ ફેન એટલે પંખા જેવા હોય છે, અને કેવા દેખાય છે તમને? એકદમ બિગ હોય છે, અને તે તેના ઇયર્સથી હેલ્પથી હવા પણ ખાય છે. આપણે કેવા પંખાથી આપણે હવા ખાઈએ છીએ, તેવી રીતના એલિફન્ટ તો તેના એના ઇયર્સ જ ફેન જેવા હોય છે, એટલે તે તેના ઇયર્સની મદદથી જ હવા ખાય છે. સેકન્ડ પિક્ચર જિરાફ. કોઈ મને કહેશો કે તમને જિરાફના ઇયર્સ કેવા દેખાય છે? જો તો બરાબર તમને કયો શેપ દેખાય છે? કોઈ કહેશે? યસ, બોલો. સરસ, પાંદરા. પાંદરા એટલે લીફ. જિરાફનો ઇયર્સ લીફ, પાંદરા શેપમાં દેખાય છે, અને તે ક્યાં છે? તેના હેડ એટલે માથાની ઉપરની તરફ હોય છે, બરાબર ને? સરસ. થર્ડ પિક્ચર બફેલો. બફેલોનો ઇયર્સ કેવો હોય છે? કોઈ કહેશે કયા શેપમાં છે બફેલોના ઇયર્સ? યસ, લીફ, પાંદરા જેવો જ દેખાય છે એના ઇયર્સ પણ. પણ બફેલાના ઇયર્સ ક્યાં હોય છે? ઓન બોથ સાઈડ ઓફ ઇટ્સ હેડ. તેના ઇયર્સ માથાની બે સાઈડ પર હોય છે, અને તે પણ લીફ શેપમાં હોય. ફોર પિક્ચર રેબિટ. વાવ, રેબિટ કેવું સરસ લાગે છે, લાગે છે ને? કોઈ કહેશે રેબિટનો કલર કયો છે? યસ, વ્હાઈટ. સરસ. રેબિટના ઇયર્સ કેવા હોય છે તમે જો તો? એકદમ લોંગ હોય છે. રેબિટ કેવું સરસ મજાનું સ્મોલ હોય છે, પણ એના ઇયર્સ કેવા હોય છે? લોંગ. રેબિટ હેઝ ઇયર્સ ઓન અ ટોપ ઓફ ઇટ્સ હેડ. રેબિટના ઇયર્સ તેના હેડ માથાની ઉપર હોય છે, અને કેવા હોય છે? એકદમ લોંગ હોય છે. ફિફ્થ પિક્ચર ડિયર. ડિયરના ઇયર્સ કેવા છે? કોણ કહેશે? યસ, ડિયર હેઝ અ લીફ ટાઈપ ઇયર્સ. ડિયરના ઇયર્સ પણ પાંદરા જેવા જ હોય છે. સિક્સ્થ, માઉસ. માઉસના ઇયર્સ કેવા છે? એકદમ નાના છે, એકદમ સ્મોલ છે. માઉસ હેઝ અ ટાઈની ઇયર્સ. ટાઈની ઇયર્સ એટલે એકદમ નાના ઇયર્સ છે. સેવન પિક્ચર ડોગ. સમ ડોગ હેઝ ડ્રોપી ઇયર્સ.
કેટલાક ડોગ એવા હોય છે ડ્રોપી ઇયર્સ, ડ્રોપી એટલે નીચેની તરફ ઝૂકેલા ઇયર્સ, બરાબર. તમે જો પિક્ચરમાં તમને દેખાય છે ને કે ડોગના ઇયર્સ કેવા છે, ડ્રોપી ઇયર્સ, આમ નીચેની તરફ ઝૂકેલા હોય છે. એ પિક્ચર પણ ડોગનો જ છે, પણ આ ડોગના ઇયર્સ તમે જોવ તો એના હેડની ઉપરની તરફ એકદમ સ્ટ્રેટ, સ્ટ્રેટ એટલે સીધા જો દેખાય છે ને તમને પિક્ચરમાં, ડોગના ઇયર્સ કેવા સ્ટ્રેટ છે. એટલે ડોગના ટુ ટાઈપના ઇયર્સ હોય છે, એક તો ડ્રોપી ઇયર્સ નીચેની તરફ ઝૂકેલા હોય છે અને એક હેડની ઉપર સ્ટ્રેટ હોય છે. ચાલો આપણે એક્સરસાઇઝ કરીશું, બરાબર. ચલો આ પિક્ચર તમે જો, પિક્ચરની અંદર કયા એનિમલ્સ છે તે આપણે જોઈ લઈએ. ફર્સ્ટ એલિફન્ટ, બફેલો, ઝિરાફ, ડોગ, ડિયર, માઉસ અને રેબિટ, આ તમને પિક્ચરમાં એનિમલ્સ આપ્યા છે. હવે આ એનિમલ્સના ઇયર્સ કોની સાથે ચેન્જ થઈ ગયા છે તે આપણે જોઈશું, રાઈટ. ચલો ફર્સ્ટ એલિફન્ટના ઇયર્સ કોની પાસે હશે, તમારે વિચારવાનું છે કે એલિફન્ટના ઇયર્સ કેવા હોય છે, કોણ કહેશે? યસ, એલિફન્ટના ઇયર્સ એકદમ બિગ અને ફેન જેવા હોય છે. તો એવા બિગ ઇયર્સ તમને પિક્ચરમાં કોના ઉપર દેખાય છે? રાઈટ, ઝિરાફ પર. તો આપણે શું લખવાનું, એલિફન્ટની સામે શું લખવાનું છે? ઝિરાફ. એટલે એલિફન્ટના ઇયર્સ ઝિરાફ પાસે છે, બરાબર. હવે સેકન્ડ, રેબિટના ઇયર્સ શોધો તો કોની પાસે છે? આ રેબિટના બોડી કયા કલરની છે? યસ, વ્હાઇટ કલરની. તો વ્હાઇટ કલરના ઇયર્સ તમને કોની પાસે દેખાય છે? રાઈટ, ડોગ પાસે છે. તો તમારે રેબિટની સામે શું લખવાનું? ડોગ. એટલે રેબિટના ઇયર્સ ડોગ પાસે છે, પડી ગઈ ને સમજ. હવે આપણે માઉસ, માઉસના ઇયર્સ કોની પાસે છે? માઉસના ઇયર કેવા હોય છે પહેલાં તો કોણ કહેશે? રાઈટ, ટાઈની ઇયર્સ, એકદમ નાના ઇયર્સ હોય છે. તો તમે જોવ તો કોની પાસે ઇયર્સ છે માઉસના? યસ, માઉસના ઇયર્સ કોની પાસે? એલિફન્ટ પાસે છે, બરાબર. એટલે તમારે લખવાનું માઉસના ઇયર્સ એલિફન્ટ પાસે છે, બરાબર. ચલો હવે ઝિરાફ, ઝિરાફના ઇયર્સ કોની પાસે છે? ઝિરાફનો કલર કયો છે? યલો. તો યલો કલરના ઇયર્સ કોની પાસે દેખાય છે તમને? રાઈટ, રેબિટ પાસે. તો તમારે ઝિરાફના ઇયર્સ રેબિટ પાસે છે તે લખવાનું. હવે ડોગ, ડોગના ઇયર્સ કોની પાસે છે? હા, ડોગના ઇયર્સ માઉસ પાસે છે. તો તમારે લખવાનું ડોગની સામે શું લખવાનું? માઉસ. ચલો હવે બફેલો, બફેલાના ઇયર્સ કોની પાસે છે જોઉં તો? એ બફેલાનો કલર્સ કેવો હોય છે? બ્લેક કલર. તો બ્લેક કલરના ઇયર્સ તમને કોની પાસે દેખાય છે જોઉં તો પિક્ચરમાં? રાઈટ, ડિયર પાસે. તો બફેલાના ઇયર્સ કોની પાસે છે? ડિયર પાસે, હા ને. હવે ડિયરના ઇયર્સ કોની પાસે છે જોઉં તો? એ ડિયરના ઇયર્સ કયા, એના ઇયર્સ કયા શેપમાં હોય છે? રાઈટ, લીવ્સના શેપમાં છે. તો એવા ઇયર્સ કોની પાસે તમને દેખાય છે? બફેલો પાસે. તો ડિયરના ઇયર્સ કોની પાસે છે? બફેલો પાસે, બરાબર. તો તમારે આઈડિયા એક્સરસાઇઝ તમારી નોટબુકમાં લખવાની છે, તમારા આવીના એનિમલ્સનું નામ લખવાનું અને બીજી બાજુ તમારે એ એલિફન્ટ, એના એનિમલ્સના ઇયર્સ કોની પાસે છે તે તમારે લખવાનું છે, પડી ગઈ ને સમજ.
જોયું ને તમે કે એનિમલ્સ ના ઇયર્સ કેવા ડિફરન્ટ ટાઈપ્સ ના હોય છે, તેના ઇયર્સ માં કેવા શેપ હોય છે, તેના વિશે આપણે શીખી ગયા. હવે આપણે નેક્સ્ટ યર માં ઘણા એનિમલ્સ ના ઇયર્સ આપણે જોઈ શકતા નથી, તે હવે આપણે નેક્સ્ટ યર માં જોઈશું. બાય બાય.